દેશની એકતા અને લોકશાહી માટે બલિદાન આપનાર રાષ્ટ્રીય સપૂત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને યાદ કરવા તથા લોકશાહીના કલંકરૂપ કટોકટીના 25મી જૂનના દિવસને યાદ કરી લોકશાહીના જતન હેતુ ભાજપ દ્વારા આજે બંને દિવસને સાંકળી સ્મરણ દિવસનો કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે યોજાયો હતો. અધ્યક્ષીય સંબોધન કરતા શ્રી પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રીય વિચારધારાની દેશમાં શરૂઆત કરનાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અને કટોકટીના દિવસને ભારતીયોએ ભૂલવા ન જોઈએ. જિલ્લા પંચાયતમાં અધ્યક્ષ શ્રી ત્રિકમભાઈ છાંગાએ ડોક્ટર મુખર્જીની રાજકીય સફરની વિસ્તૃત છણાવટ કરી હતી. રાજ્ય ગોપાલક વિકાસ બોર્ડના ચેરમેન શ્રી અર્જણભાઈ રબારીએ જનસંઘના કાર્યકર્તાઓએ વેઠેલી યાતનાનો ચિતાર રજૂ કર્યો હતો. સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરે બંને અવસરોને વણી લઈ વર્તમાન દેશ અને રાજ્ય સરકાર દ્વારા થતા વિકાસની ગાથા વર્ણવી હતી. પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવીએ કટોકટી સમયે કચ્છમાં કાર્યકર્તાઓની મીસામાં થયેલી ધરપકડની પરિસ્થિતિ વર્ણવી હતી. શ્રી રસિકભાઈ ઠક્કર, શ્રી મંગલ મહેશ્વરી, શ્રી અનંત દવે, શ્રી ઇન્દુભાઈ જાની સહિતના જૂના જનસંઘીઓને યાદ કર્યા હતા. સંચાલન મહામંત્રી શ્રી જયસુખ પટેલે સંભાળ્યું હતું. સ્વાગત ઉદબોધન શહેર પ્રમુખ શ્રી રીતેન ગોર, જ્યારે આભાર વિધિ ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયાએ કરી હતી.